અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના જેવી મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે, જેને લઈ લોકો પણ કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી, તેમજ તમામ લોકોએ રસી લેવી જોઈએ. મેક ઇન ઇન્ડિયા રસી એ દેશના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની સફળ ઉપલબ્ધિ કહી શકાય તેમ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. અને તેઓએ પોતે કોરોના રસી મુકાવી હતી અને લોકો પણ કોરોના વાયરસની વેક્સિનનો લાભ લે તે અંગે અપીલ કરી હતી. ભરૂચ SP સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતી. આપણા દેશમાં નિર્મિત COVID-19ની પ્રતિરોધક કોવિશિલ્ડ વેક્સિનનું આજે અમારા પોલીસ વિભાગના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રસીકરણનો કાર્યક્રમ ઝુંબેશ શરૂ થઈ છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લાના સિનિયર અધિકારી, ખાસ કરીને કલેક્ટરશ્રી, હું SP તરીકે પોતે, કલેક્ટર ઓફિસના સિનિયર અધિકારીઓ, મારા પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ, અમે જાતે રસીકરણ માટે આજે આવ્યા. મેં અને કલેક્ટરશ્રીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો. એકદમ નોર્મલ પ્રક્રિયા છે અને આ પ્રૂવન ડોઝ છે, પ્રૂવન વેક્સિન છે. કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી અને આનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે, આની કોઈ આડઅસર નથી. સાથે સાથે હું તમામને અપીલ કરું છું કે આ રસી લીધા પછી પણ સેનિટાઇઝેશન, માસ્ક વગેરે પૂરતી તકેદારી રાખવાની જરૂર છે અને સરકારશ્રી અને લોકોના સહિયારા પ્રયોગથી આપણે કોરોના સામે ફાઇટ કરી અને કોરોનાને સંપૂર્ણપણે નાબૂદ કરીએ એવી મારી અપીલ છે. તો ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર MD મોડિયાએ પણ બીજા તબક્કાના રાઉન્ડમાં કોરોના વેક્સિન મુકાવી હતી અને આ વેક્સિનથી કોઈ આડઅસર ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. તો ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ નર્સિંગ હોમના સ્ટાફની નર્સો તેમજ BTEના જવાનોએ પણ કોરોના વાયરસની વેક્સિન મુકાવી હતી. આજે અમે કોરોના વેક્સિન લીધી છે અત્યારે. રિયલી વી આર વેરી હેપી અને જે લોકોને લેવાની છે તમામને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને બિલકુલ એ તમારા સ્વાસ્થ્ય માટે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે તમામે તમામ નાગરિકોને, ખાસ કરીને જે લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટના છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, ડિઝાસ્ટરના લોકો છે, એ તમામને આજે પ્રાયોરિટી પર જે આપવાના છે એમાં તમામે તમામને લેવા માટે હું અનુરોધ કરું છું. સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ.